નમસ્કાર દોસ્તો, જેનિલ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 5 સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે. વિડીયોને શરૂ કરતાં પહેલાં, હજુ સુધી આપે જેનિલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો શિક્ષણને લગતા જુદા જુદા વિડીયો નિહાળવા માટે જેનિલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો શરૂ કરીએ આજનું આ સ્વાધ્યાય સોલ્યુશન, જેમાં પ્રશ્ન 1 છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સૌથી પહેલું છે, ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો, એટલે કે કઈ જગ્યાએ ગૌતમ બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો હતો? તો સારનાથમાં. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? કુશીનારામાં. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામમાં. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષાની અંદર ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન 2ની. ટૂંકમાં ઉત્તર આપો. ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? એની અંદર જોઈએ તો ગૌતમ બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ લોકોને આપ્યો હતો. એમના મતે અહીંયા 4 મુખ્ય આર્ય સત્ય છે. એની અંદર સૌથી પહેલું, સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનો નાશ એટલે તૃષ્ણાનો ત્યાગ. અને ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી આ તૃષ્ણા એટલે ઈચ્છાઓ, કામનાઓ, એનો ત્યાગ થાય છે. ભગવાન બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય છે એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને આપણે સમ્યક દર્શન તરીકે ઓળખીએ છીએ. આમ આ 4 મહત્વના મુખ્ય ઉપદેશ ગૌતમ બુદ્ધે સમાજને આપ્યા હતા. મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તો મહાવીર સ્વામીએ મુખ્ય 5 વ્રતોનો ઉપદેશ લોકોને આપ્યો હતો, જેમાં સૌથી પહેલું છે અહિંસા. અહિંસા એટલે હિંસા ન કરવી. નાનામાં નાના જીવને પણ જીવનનો પૂરેપૂરો અધિકાર છે, અને મનથી પણ ક્યારે કોઈની હિંસા કરવી જોઈએ નહીં. બીજું છે સત્ય. અસત્ય ન બોલવું જોઈએ અને વિચાર્યા વગરનું ન બોલવું જોઈએ. ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ત્રીજો વ્રત જે છે એ છે અસ્તે, એટલે ચોરી ન કરવી. અને કોઈ પણ વ્યક્તિની અનુમતિ વિના એ વ્યક્તિની વસ્તુ વાપરવી પણ પાપ છે. અપરિગ્રહ. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુ, ધન, ધાન્ય, આભૂષણો કે વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં. અને પાંચમું છે બ્રહ્મચર્ય. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એમ મુખ્ય આ 5 વ્રતોનો ઉપદેશ મહાવીર સ્વામીએ સમાજને આપ્યો હતો. જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા હતા? તો અહીંયા ઉપર એનો સમાવેશ થઈ જ જાય છે, જે ડિટેલથી આપેલા છે. ને ટૂંકમાં જોઈએ તો તેમણે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એમ 5 વ્રતો સમાજને આપ્યા હતા. આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો, તો સાચું વિધાન છે. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ, ખોટું, કારણ કે આપણે આગળ જોયું સારનાથની અંદર એમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, ખોટું વિધાન છે. આગળ જોઈએ પ્રશ્ન, યોગ્ય ઉત્તર આપો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? એટલે બંને વ્યક્તિઓએ આપેલા જે ઉપદેશ છે એની અંદર કઈ કઈ બાબતો સરખા જેવી હતી? તો એની અંદર જોઈએ તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં નીચે મુજબની કેટલીક સમાનતાઓ જોવા મળે છે.
જેમાં પહેલું છે, બંનેએ સંસારમાં રહેલા દુઃખ અને અહિંસાની વાત કરી છે. દુઃખનું કારણ તૃષ્ણા એટલે કે ઈચ્છાઓ છે, અને આ ઈચ્છાને સંતોષવા માનવી ઘણી વખત અસત્યનો એટલે કે ખોટો સહારો લે છે. તમારા દુઃખના નાશ માટે તૃષ્ણાનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે ઈચ્છાઓને નાશ કરવી જોઈએ. તૃષ્ણાને સંતોષવા માનવીઓએ ક્યારેક ચોરી અથવા તો કોઈની વસ્તુ લેવી જોઈએ નહીં. મનુષ્યએ પોતાની જરૂરિયાતથી વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એ ત્યારે જ સંભવ બને જ્યારે તમારી ઈચ્છાઓ અથવા તો તૃષ્ણાઓ છે એ કાબૂમાં હોય. કારણ કે જો આપણે ઈચ્છાઓ નહીં હોય તો આપણે આવી જુદી જુદી પ્રવૃત્તિઓથી અટકી શકીશું, એવો ઉપદેશ બંનેએ આપ્યો હતો. ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા તો એની અંદર જોઈએ તો ગૌતમ બુદ્ધના સમયમાં કર્મકાંડ અને યજ્ઞમાં પશુ હિંસા થતી હતી. સમાજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણની અંદર વહેંચાયેલો હતો. સમાજમાં ઊંચ નીચના અનેક ભેદભાવો જોવા મળતા હતા. સમાજમાં સ્ત્રીઓને સન્માન આપવામાં આવતું ન હતું. સ્ત્રીઓને સાધના અને નિર્વાણ પ્રાપ્તિના સાધનોથી દૂર રાખવામાં આવતી હતી. આમ આવા જુદા જુદા અનિષ્ટો છે, એટલે અનિષ્ટ એટલે ખરાબ તત્વ બદીઓ એ સમયની અંદર જોવા મળતી હતી. અને એટલે જ કદાચ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ એ સમયની અંદર આવા અનિષ્ટ તત્વોને દૂર કરવા માટે સમાજને સારો એવો ઉપદેશ અને મહત્વનું કાર્ય કર્યું હતું. મારો આ વિડીયો પૂરેપૂરો નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જુદા જુદા શિક્ષણને લગતા વિડીયો નિહાળવા માટે જેનિલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.